हेलो जागृत आवाज में तमारु स्वागत छे। मारु नाम छे चिंतन अखाणी। हवे जेटला पण स्टूडेंट्स जे 12मा धोरणमां छे अने गुजकेटनी प्रिपेरेशन करी रह्या छे ए लोकोने फ्री ऑफ कॉस्ट मटीरियल जोईतुं होय अथवा तो विडियो लेक्चर्स तमारे लाइव ने बधुं ज अमारी साथे करवुं होय फ्री ऑफ कॉस्ट। आपणे एनो कोई चार्ज लेता नथी। 12th मेथ्स आपणे दरेक स्टूडेंट्स माटे फ्री राखेलुं छे। तो आ नंबर छे 9898500437। एनी अंदर तमारे व्हाट्सएप मैसेज करवानो छे के सर मारे 12th मेथ्सना व्हाट्सएप ग्रुप में जोड़ावू छे। एटले अमारी टीम तमने 12th मेथ्सना व्हाट्सएप ग्रुप में एड करशे। अने हाँ, मैं जे छे छेल्ला 5 वर्षथी हूँ मेथ्स में JEE मेन्स एडवांस अने गुजकेटनी प्रिपेरेशन कराऊँ छूँ अने मैं LN में पण 3 वर्ष जॉब करी छे। तो मारो जे आखो एक्सपीरियंस जे छे ए हूँ गुजरातना विद्यार्थीओने आपवा माँगू छूँ। तो जे लोकोने 12th मेथ्स में अमारी साथे जोड़ावू होय ये लोको आनी पर व्हाट्सएप मैसेज करी सके छे। नाउ एन्जॉय द लेक्चर। हेलो, केम छो भाई? आ केटा लेक्चर તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આખી પ્લેલિસ્ટની લિંક મૂકેલી છે, તમે એમાંથી જોઈ શકો છો। ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ। આ વક્ર આપેલો છે, કર્વ આપણને આપેલો છે। તો પહેલા કર્વ કયો છે આપણે ખબર પડવી જોઈએ। તો જો અહીંયા y = શું આપેલું છે, y = 2 સ્ક્વેર રૂટ માં 1 - x² છે। બંને બાજુ સ્ક્વેર કર દો પહેલા, તો સ્ક્વેર રૂટ ને કાઢ નાખી, આપણને ગમતું જ નથી। શું લખાશે? y² = 4, અહીંયા 1 - x² થશે, સ્ક્વેર રૂટ તમારું જતું રહ્યું। જો x નો પાવર પણ 2 છે, y નો પાવર પણ 2 છે, તો આ શું હોઈ શકે? આ તમારું ઇલિપ્સ એટલે કે ઉપવલય હોઈ શકે, આ તમારું સર્કલ હોઈ શકે, આ તમારું હાયપરબોલા એટલે કે અતિવલય હોઈ શકે। તો આપણે ચેક કરીએ, ચલો। તો y² = શું થાય? 4 - 4x² તો અહીંયા 4x² પ્લસ y² = 4 થયું। હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, તમને ખબર પડે કે ધ્યાનથી તમે જોશો તો તમને ક્લિયર થશે કે આ સર્કલ તો છે નહીં। સર્કલ કેમ નથી? કેમ કે સર્કલમાં x² અને y² ના કોએફિશિયન્ટ સહગુણકો સરખા હોવા જોઈએ। સર્કલ નથી, મને ખબર પડી ગઈ। બધાને હું 4 થી ડિવાઈડ કરી નાખું તો શું થાય? 4 થી ડિવાઈડ કરો તો અહીંયા x² થાય, અહીંયા y² / 4 અહીંયા થશે, બરોબર છે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે તમારું 1। તો જો આ શું બને છે, અહીંયા 1 રાખું તો, અહીંયા 1 રાખું તો મને ખબર પડે કે અહીંયા ઘર તમારો જે આન્સર જે છે આ તમારો બને છે હાયપરબોલ, આ સોરી ઇલિપ્સ એટલે કે ઉપવલય બને છે। તો અહીંયા a બરાબર શું છે? a બરાબર 1 છે અને b બરાબર 2 છે। a બરાબર 1 છે અને b બરાબર 2 છે। x² / a² + y² / b² હવે આનું આપણને ખબર છે ઇક્વેશન પાઈ ab જે આ હોય, પણ અહીંયા ઘર પાઈ ab જે છે તમે સમજજો, પાઈ ab એ આખા જે છે એ ઉપવલય એટલે કે ઇલિપ્સ નું ઇક્વેશન છે। તો અહીંયા હું પાઈ મૂકીશ, અહીંયા હું a મૂકીશ, અહીંયા હું b મૂકીશ, તો મારું 2 પાઈ મારો આન્સર આવ્યો, બરોબર? x અક્ષ થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મારું આવ્યું 2 પાઈ। ક્લિયર થઈ ગયું? ઓપ્શન સી તમારો આન્સર છે। નેક્સ્ટ આપણે જઈએ, આગળ વધીએ। અગેન આ તમે જુઓ, આ પણ તમને સિમ્પલ ખબર પડી જશે કે આ 9x² છે + 4y² છે, અગેન x² છે ને y² છે, એટલે કયા કયા અને કરવો એટલે વક્ર બની શકે આપણને ખબર પડી ગઈ। પણ તમે સિમ્પલ તમે જોશો તો તમને વધારે ક્લિયર થશે। બધાને 36 થી આને 1 બનાવો છે, તો આને 1 બનાવો તો બધાને 36 થી ડિવાઈડ કરી નાખો, તો અહીંયા આગળ x² / શું આવશે? 36 ડિવાઈડ કરો એટલે અહીંયા પણ 4 બચે, y² / અહીંયા શું બચે? 9 બચે, ઇઝ ઇક્વલ ટુ 1 બચે। તો a બરાબર 2 છે અને b બરાબર 3 છે, તો પાઈ ab અગેન તમારું વા શું બને છે? ઇલિપ્સ બને છે એટલે કે ઉપવલય બને છે। તો પાઈ ab એનું તમારું એરિયાનું ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ, બરાબર? તો તમે જોશો તો પાઈ અહીંયા પાઈ રહેશે, a 2 છે અને b 3 છે, મતલબ કે 6 પાઈ તમારો આન્સર છે। 6 પાઈ ઇઝ યોર આન્સર, આ યાદ રાખી દેવાનું, પાઈ ab જે છે એ તમારું યાદ રાખી દેવાનું। ઓકે, એના પછીનો નેક્સ્ટ જોઈએ। આ સિમ્પલ છે, y = x³ હોય તો તમારે સિમ્પલ ગભરાવવાની કઈ જરૂર નથી। y = x³ હોય તો સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી નાખો, લિમિટ આપી છે 1 થી 2, તો શું આવશે? ઇન્ટિગ્રેશન 1 થી 2 x³ dx, બરાબર છે? x³ dx થાય, તો x / 4 / 4 અહીંયા લિમિટ મૂકી જાઉં છું, 1 2 2 એકવાર 2 મૂકો તો 2 4 8 16 16 / 4 માઇનસ એકવાર 1 મૂકો તો 1 / 4, તો અહીંયા તમારો આન્સર આવશે 15 / 4 15 / 4 તમારો આન્સર રહેશે 9th, બરાબર? બી ઓપ્શન છે 15 / 4। નેક્સ્ટ જોઈએ આની અંદર આપણે, અગેન y² = - 2x, y = કયું બનશે? પરવલય કીધેલું જ છે ઓલરેડી, પેરાબોલા આપણને કીધેલું જ છે, તો કયો પેરાબોલા છે આપણે ખબર પડવી જોઈએ। તો જોશો અહીંયા અહીંયા કરું y = તમને ખબર પડે તો x² - 2x + 1 - 1 કરું, કેમ કે મારે આ ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવું હોય, ક્વોડ્રેટિક ઇક્વેશન,
તો ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવા માટે મારે એટલે કે દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો એક્સ સ્ક્વેર હોવું જોઈએ, એક્સ વાળું એક ટર્મ હોવું જોઈએ, કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ હોવું જોઈએ. તો અહીંયા પ્લસ વન માઇનસ વન કર્યું, માઇનસ વન આ પર લઈ લો, તો વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ શું થયું, અહીંયા એક્સ માઇનસ વન નો સ્ક્વેર થયો. તો આને એવું લખાય એક્સ માઇનસ વન નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ વન, બરાબર. તો આ કોના જેવું થયું, આ તમારું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ વાય જેવું થયું. જુઓ x square is equal to 4ay, પણ આનું શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ શું થશે, તો આમાંથી શું સબસ્ટ્રેક્ટ થાય છે, શું બાદ થયું છે, 1 બાદ થયું છે, આમાંથી માઇનસ 1 બાદ થયું છે. તો 1 કોમા માઇનસ 1 તમારું શું હશે, 1 કોમા માઇનસ 1 તમારું વર્ટેક્સ એટલે શિરોબિંદુ હશે. તો આ મારે પેરાબોલા એટલે કે પરવલય મારે આનો ડ્રો કરવો હોય તો x is equal to 1 અને y is equal to માઇનસ 1 આ મારો પોઈન્ટ થયો. અને આ તમે x બરાબર 0 y બરાબર 0 મૂકો તો એમાંથી પસાર થશે એટલે તમારો પેરાબોલા કંઈક આવો થશે, બરોબર. આવો તમારો પેરાબોલા થશે. તમે જોશો તો આ મારે એરિયા મારે ફાઇન્ડ કરવાનો છે. હવે આ એરિયા તમારે ફાઇન્ડ કરવો તો અહીંયા એક્સ લિમિટ મૂકો, અહીંયા એક્સ લિમિટ મૂકો, તો એના મતલબ તમારે કરવાનું શું છે, વાય બરાબર 0 મૂકવાનું છે. તો વાય બરાબર 0 મૂકી દો આની અંદર તો શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ 2x બરાબર 0 થાય, એક્સ કોમન કાઢો તો એક્સ માઇનસ 2 બરાબર 0 થાય, એટલે એક્સ બરાબર 0 હોય, એક્સ બરાબર 2 હોય, એટલે અહીંયા એક્સ બરાબર 0 હશે, અહીંયા એક્સ બરાબર તમારું 2 હશે. તો આ તમારો પેરાબોલા એટલે કે ઉપલે થયો. 0 થી 2 માં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે એક્સ સ્ક્વેર માઇનસ 2x નું. તો અહીંયા શું કરીશ, 0 ટુ 2 એક્સ સ્ક્વેર માઇનસ 2x કરી નાખીશ, અહીંયા આગળ dx કરી નાખીશ. ચલો તો ફટાફટ સિમ્પલ થઈ ગયું, એક્સ ક્યુબ બાય 3 માઇનસ 2 એક્સ સ્ક્વેર બાય 2 થઈ ગયું. અહીંયા લિમિટ મૂકીશું 0 ટુ 2, બરાબર છે. તો અહીંયા તમે 2 2 કટ થઈ જશે, તો 8 બાય 3 માઇનસ 4, એકવાર 0 મૂકશો તો 8, તો 4 તરી 12 માઇનસ 4 બાય 3 એટલે કે 4 બાય 3 તમારે આન્સર રહેશે, બરોબર. માઇનસ તો લેવાય નહીં એરિયા, તો પ્લસ 4 બાય 3 તમારો આન્સર રહેશે, રાઈટ. એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે, y બરાબર 2 રેસ ટુ kx. y બરાબર 2 રેસ ટુ kx આપણને આપેલું છે અને x બરાબર 0 થી 2 ની લિમિટ આપી છે, એનો એરિયા આપણને ઓલરેડી આપી દીધો છે. હવે આનો એરિયા આપણને ઓલરેડી આપી દીધો હોય તો તમારે k તમારે શોધવાનો છે. તો ચલો લેટ્સ ચેક ઇટ, શું કરવાનું છે. તો ઇન્ટિગ્રેશન y dx થશે, ઇન્ટિગ્રેશન y dx, ઓકે. તો y શું છે, 2 રેસ ટુ kx છે, તો ભાઈ 2 રેસ ટુ kx dx મૂકી દો આની અંદર, 2 રેસ ટુ kx dx. લિમિટ શું મૂકવાની છે, 0 થી 2, તો 0 થી 2 મૂકી દીધું. હવે a રેસ ટુ x નું તમને ખબર હોય છે ઇન્ટિગ્રેશન, a રેસ ટુ x નું શું થાય, a રેસ ટુ x અપોન log a થાય, બરાબર. તો અહીંયા a 2 રેસ ટુ શું છે, kx છે, તો આને શું થશે, 2 રેસ ટુ kx નું 2 રેસ ટુ kx અપોન log 2, અપોન log 2, ધ્યાન રાખજો. અને kx નો સહગુણક એટલે કે કોએફિશિયન્ટ એને ડિવાઈડ કરવું પડે, તો કોએફિશિયન્ટ k છે, તો k ડિવાઈડ કર્યો, એમાં તમારે લિમિટ મૂકવાની છે 0 ટુ 2, રાઈટ. ખબર પડી, k ના કોએફિશિયન્ટ થી ડિવાઈડ કર્યો, એકવાર 2 મૂકી દો તો log 2 k આવશે. જો તો 1 upon k log 2 બાર કાઢી નાખું છું, 1 upon k log 2 મેં બાર કાઢી લીધું, 1 upon k log 2 બાર કાઢી નાખ્યું, એકવાર 2 મૂકો તો 2 raise to 2 k આવશે, 2 raise to 2 k આવશે, માઇનસ તમે એકવાર જોશો તો શું આવશે, 0 મૂકો, 2 raise to 0 1 થશે, 2 raise to 0 1 થશે. આનો એરિયા આપણને આપેલો છે 3 by log 2 આપેલો છે, તો 3 by log 2 આપણને આપેલો છે, log 2 log 2 કેન્સલ થઈ જાય, એટલે 2 raise to 2 k માઇનસ 1 અપોન k ઇઝ ઇક્વલ ટુ 3 છે. ચલો તો હવે k ની વેલ્યુ મૂકી મૂકીને ચેક કરી લો, એટલે તમારો આન્સર આવી ગયો. પેલા k બરાબર 1 મૂકો, k બરાબર 1 મૂકશો તો શું થશે, k બરાબર 1 મૂકો તો 2 સ્ક્વેર માઇનસ 1 બાય 1, 4 માઇનસ 1 બાય 1, ભાઈ પહેલો જ આન્સર આવી ગયો, 3 3 બરાબર 3 આવે છે, મતલબ k ઇઝ ઇક્વલ ટુ 1 સેટિસ્ફાય કરે છે. તો k ઇઝ ઇક્વલ ટુ 1 સેટિસ્ફાય કરતું હોય તો ઓપ્શન એ તમારો આન્સર છે, રાઈટ. ઓકે, તો તમને આવડતું હશે એવું મને લાગે છે. હવે ધીમે ધીમે તમને કોન્ફિડન્સ લેવલ આવતું જશે. જો કોન્ફિડન્સ લેવલ આવતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની કે સર મને કોન્ફિડન્સ આવે છે, તો મને બી કોન્ફિડન્સ આવશે કે યસ છોકરાઓને આવડે છે. નેક્સ્ટ, y ઇઝ ઇક્વલ ટુ x sin x. હવે y ઇઝ ઇક્વલ ટુ x sin x 0 થી 2 પાઈ ની વચ્ચે તમારે શોધવાનું છે. y ઇઝ હવે x sin x, તમને sin x નો ગ્રાફ ખબર હોવી જોઈએ બેટા. અગેન અહીંયા 0, અહીંયા પાઈ બાય 2, અહીંયા આગળ પાઈ, અહીંયા આગળ 3 પાઈ બાય 2, અહીંયા આગળ 2 પાઈ, આવી રીતે છે. તમને આનો ગ્રાફ ખબર હોવી જોઈએ સાઈન એક્સ નો, શું થાય, તો 0 થી પાઈ બાય 2 પર 1, પાઈ પર 0, 3 પાઈ બાય 2 પર માઇનસ 1, 2 પાઈ પર 0, મારે 0 થી 2 પાઈ વચ્ચે મારે એરિયા શોધવાનો છે એક્સ સાઈન એક્સ નો. પણ સાઈન એક્સ શું છે, સાઈન એક્સ, સાઈન એક્સ આટલામાં પોઝિટિવ છે, જો આટલામાં પોઝિટિવ છે ને આટલામાં નેગેટિવ છે, એટલે મારે આ એરિયા શોધવાનો છે પ્લસ આ એરિયા શોધવાનો છે. તો તમારે 0 થી 2 પાઈ ને બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડશે, એક 0 થી પાઈ અને એક પાઈ થી 2 પાઈ. તો તમારે શું કરવાનું, તમારે સિમ્પલ એવું કરવાનું કે ભાઈ 0 થી પાઈ x sin x પ્લસ પાઈ થી 2 પાઈ x sin x,
રાઈટ, આવું તમારે કરવાનું છે dx. હવે આનો આન્સર નેગેટિવ આવે તો પોઝિટિવ જ લેવાનો, નેગેટિવ નહીં લેવાનો. તો હવે અહીંયા આગળ ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન છે એ તમારે કરવું પડશે, બરોબર છે? તો શું થશે આનું તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો ભાઈ આ x કોન્સ્ટન્ટ sin x નું માઇનસ cos x થાય, માઇનસ ઇન્ટિગ્રેશનમાં x નું 1 આનું માઇનસ cos x dx, બરોબર છે? અને આની તમારે લિમિટ મૂકવાની છે 0 ટુ પાઈ, પ્લસ એનું એ જ તમારે આમાં પણ એનું પાછું રિપીટ કરી નાખવું, માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ આ માઇનસ માઇનસ ને હું પ્લસ કરી નાખું તો ચાલે? તો અહીંયા હું પ્લસ મૂકી દઉં છું અગેન પાછું, કોસ ઇન્ટિગ્રેશનમાં કોસ એક્સ ડીએક્સ છે, બરોબર? ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન લગાવું છું પાઈ થી ટુ પાઈ, જેટલું તમારે શોર્ટમાં કરી શકો છો તમારે શોર્ટમાં કરી દેવાનું. તો અગેન અહીંયા શું થશે, માઇનસ એક્સ કોસ એક્સ થશે, અગેન કોસ નું ઇન્ટિગ્રેશન થાય સાઈન એક્સ, તો આ સાઈન એક્સ થઈ ગયું અહીંયા ઝીરો થી પાઈ, પ્લસ અહીંયા આગળ અગેન માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સાઈન એક્સ, પણ અહીંયા તમારે લિમિટ મૂકવાની છે પાઈ થી ટુ પાઈ, બરોબર છે? ક્લિયર? ઓકે, તો હવે તમે જોશો પાઈ મૂકો અહીંયા આગળ એકવાર, કોસ પાઈ માઇનસ વન થાય, તો માઇનસ વન અહીંયા આગળ પાઈ મૂકો તો પાઈ માઇનસ પાઈ થાય, તો પ્લસ પાઈ, આ પ્લસ પાઈ બચ્યું, કોસ પાઈ માઇનસ વન છે, આ માઇનસ વન અહીંયા અહીંયા પણ મારે પાઈ મૂકવાનું, તો માઇનસ પાઈ આગળ માઇનસ છે તો પ્લસ પાઈ, અહીંયા પાઈ મૂકો તો ઝીરો માઇનસ, હવે એકવાર ઝીરો મૂકો તો બધું ઝીરો થઈ જવાનું છે, તો પાઈ માઇનસ ઝીરો પ્લસ અહીંયા આગળ એકવાર તમે 2 પાઈ મૂકો તો cos 2 પાઈ તમારું શું થાય, cos 2 પાઈ તમારું થાય 1, cos 2 પાઈ તમારું થાય 1, તો આ 1 થયું ને આગળ માઇનસ છે, તો આ અહીંયા પર 2 પાઈ મૂકશો તો માઇનસ 2 પાઈ તમારો અહીંયા આગળ આવશે, બરોબર છે? માઇનસ 2 પાઈ માઇનસ બ્રેકેટમાં 2, અહીંયા 2 પાઈ તો 0 થવાનું છે, હવે પાઈ મૂકો તો cos પાઈ માઇનસ 1, અને માઇનસ પાઈ છે એટલે પ્લસ પાઈ થશે હારી, અને અગેન અહીંયા તમારું ઝીરો થઈ જશે, રાઈટ? તો આ રીતે તમારે કરવાનું છે, તો પાઈ માઇનસ ઝીરો પાઈ થશે, પ્લસ અહીંયા માઇનસ ટુ પાઈ માઇનસ પાઈ થશે, તો શું થશે, પાઈ માઇનસ પ્લસ અહીંયા માઇનસ થ્રી પાઈ થાય, પણ માઇનસ થ્રી પાઈ હંમેશા તમારે મોડમાં લેવાનું છે, તો માઇનસ થ્રી પાઈ પ્લસ પાઈ ફોર પાઈ તમારો આન્સર રહેશે, ફોર પાઈ ઇઝ યોર આન્સર, ક્લિયર? નેક્સ્ટ જોઈએ, ચલો વાય ઇઝ ઇક્વલ ટુ સાઈન એક્સ, સેમ y is equal to sin x છે, 0 થી 2 પાઈ ની વચ્ચે છે, તો 0 થી 2 પાઈ ની વચ્ચે હોય તો હવે આ તો મારે તમને કરાવવાની જરૂર રહ્યું નહીં, કેમ કે તમને હવે ખબર પડી ગઈ હશે, કેમ કે આગળનો જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં x sin x હતું, આની અંદર x sin x હતું અને 0 થી 2 પાઈ હતું, તો આમાં પણ તમારે બે પાર્ટમાં લેવું પડશે, એક તમારે 0 થી પાઈ અને બીજું પાઈ થી 2 પાઈ તમારે કરવાનો, અને આનો ઓપ્શન તમારે આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કરવાનો છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, નેક્સ્ટ આવો લેક્ચરમાં બીજા આપણે એમસીક્યુ કરીએ. થેન્ક યુ સો મચ, બાય.